LTI, the Trusted Training Institute for Competitive Exams, welcomes you. આજનો આપણો ટોપિક છે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. આની અંદર તમને કોઈ પણ રીતના ચાર શબ્દો આપી દેશે, તેમાંથી અલગ ચાર શબ્દમાંથી અલગ પડતો શબ્દ જે બાકી ત્રણથી સાવ અલગ પડે તે તમારે શોધી અને જવાબના ફોર્મમાં લખવાનું હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામનો જે રિઝનિંગનો સેક્શન છે તેમાંનું સૌથી ઇઝી ચેપ્ટર આપણે આને કહી શકીએ, સૌથી ઇઝી ચેપ્ટર છે. બહુ ખાસ કન્ફ્યુઝનવાળું ચેપ્ટર નથી, પરંતુ તમારે થોડું લોજિક સારી રીતે ધ્યાનમાં રાખીને વર્કઆઉટ કરવું. આની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે. એક, જેમાં તમને રીતના કોઈ શબ્દ આપેલા હોય, કોઈ વસ્તુના નામ આપેલા હોય. બીજું, કોઈ તમને સંખ્યા આપેલી હોય. અને ત્રીજું, કોઈ પણ તમને આલ્ફાબેટનો કોમ્બિનેશન આપેલો હોય. તે ત્રણેય પ્રકારના પ્રશ્નો આજના આપણા વિડીયોમાં આપણે જોશું. જેમ કે પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, ફર્સ્ટ એક્ઝામ્પલ કીધું છે આપણે અહીંયા, તો કે રીંગણા, કોબી, સફરજન અને બટેકા, આમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો તમે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, તમે સમજી શકો છો કે રીંગણા, કોબી, બટેકા બધા શાકભાજીના નામ છે, જ્યારે કે સફરજન છે તે એક ફ્રૂટનું નામ છે, એટલે તે ઓડ વન આઉટ, એટલે તે અલગ થઈ જશે બાકીના શબ્દો કરતાં, એટલે તમારો જવાબ આવશે સફરજન. જસ્ટ આટલી જ સિમ્પલ વસ્તુ તમારે એક્ઝામમાં કરવાની હોય છે કે ચાર શબ્દ જે આપેલા છે તેમાંથી બિલકુલ અલગ કઈ વસ્તુ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, વેરી સિમ્પલ અગેઇન. સિંહ, વાઘ, ચિત્તો અને બકરી. સિંહ, વાઘ, ચિત્તો અને બકરી. તમારે જોવાનું કે મેજોરિટી ઓપ્શન એટલે વધુ પડતા ઓપ્શન કઈ વસ્તુ સૂચવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા વધુ પડતા ઓપ્શન જંગલી પ્રાણી સૂચવે છે, સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, પરંતુ બકરી છે તે જંગલી પ્રાણી ના કહેવાય, એટલા માટે તમારો જવાબ આવશે શું? તો કે બકરી. બકરી થઈ જશે તમારો આન્સર. તમારે જે કોઈ ક્વેશ્ચનો આપેલા હોય તેમાં તમારે એ જોવાનું કે જે ઓપ્શન છે તેમાં વધુ પડતી કઈ વસ્તુ સૂચવે છે, તેનાથી અલગ પડતો ઓપ્શન કયો છે તમારો, ધેટ બીકમ યોર આન્સર. ઇટ્સ અ વેરી ઇઝી ચેપ્ટર, બહુ જ ઇઝી ચેપ્ટર છે. ફટાફટ તમે આના પ્રશ્નો તમે એક્ઝામમાં કરી શકશો. જેમ કે નેક્સ્ટ ટાઈપ છે, ઘણી વખત આવા થોડાક કોમ્પ્લિકેટેડ પ્રશ્નો હોય કે જેનું વર્ગીકરણ કરવું થોડુંક અઘરું પડી જાય. જેમ કે તમે જુઓ તો કે ફૂટપટ્ટી, પેન્સિલ, સ્કેચ પેન, બોલ પેન. તો ઘણી વખત કોઈ વ્યક્તિ હોય તો એવી રીતના વિચારે ભાઈ ફૂટપટ્ટી, પેન્સિલ, સ્કેચ પેન, બોલ પેન, આ તો દરેક વસ્તુ કંપાસમાં હોય, આ તો કાં તો આ દરેક વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય આપણે ભણવા માટે. પણ મેં તમને જેમ કીધું કે વધુ પડતા ઓપ્શન શું સૂચવે છે ત્યાં તે ધ્યાનમાં રાખી અને તમારે વર્ગીકરણ કરવાનું. જેમ કે જુઓ તમે તો કે પેન્સિલનો ઉપયોગ આપણે લખવા માટે કરીએ, સ્કેચ પેનનો ઉપયોગ પણ લખવા માટે થઈ શકે, બોલ પેનનો પણ લખવા માટે ઉપયોગ થાય, ફૂટપટ્ટી છે તે લખવા માટે ઉપયોગ થશે નહીં, એટલે બાકી બધાથી અલગ શું પડી જશે? તો કે ફૂટપટ્ટી, કારણ કે ફૂટપટ્ટીનો ઉપયોગ આપણે લખવા માટે ના કરીએ, ધેટ્સ વાય. તે ખાસ ધ્યાન રાખજો. જેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન કીધું છે, છાસ, માખણ, દૂધ, દહીં, બહુ સિમિલર ટાઈપના ઓપ્શન એક્ઝામમાં તમને આપતા હોય છે, એટલે ઓપ્શનને બહુ કેરફુલી તમારે જોઈને વર્કઆઉટ કરવું. પહેલાં બે પ્રશ્ન મેં બહુ ઇઝી આપ્યા હતા કે ફટાફટ તમે એનું વર્ગીકરણ કરી શકો. હવે થોડાક વધારે સિમિલર ટાઈપના પ્રશ્નો છે જેને સમજીને કરજો સિમ્પલ. જેમ કે છાસ, માખણ, દૂધ અને દહીં. તો તમે સમજી શકો કે છાસ છે તે પણ દૂધમાંથી બને, છાસ દૂધમાંથી બનશે, માખણ છાસમાંથી બને, દહીં દૂધમાંથી બને, આ બધી વસ્તુઓ દૂધની આઇટમ છે, જ્યારે કે દૂધ છે તે પોતે જ એક મૂળ વસ્તુ છે, સિમ્પલ. દૂધ પોતે જ મૂળ બંધારણ ધરાવે છે, એટલા માટે બાકી બધાથી તે અલગ થઈ જશે, એટલે તમારો જવાબ આવી જશે દૂધ. જેમ કે નેક્સ્ટ પ્રશ્ન છે, સફરજન, જામફળ, કેળા, મોગરો. બહુ જ ઇઝી ક્વેશ્ચન, અગેઇન સિમ્પલ. ત્રણ, પહેલાં ત્રણ છે તે ફ્રૂટના નામ છે, મોગરો એક ફૂલનું નામ છે, એટલે મોગરો છે તે આઉટ થઈ જશે, એટલે કે અલગ પડતો ઓપ્શન છે મોગરો, એટલા માટે તે અલગ થઈ જશે સિમ્પલ. બહુ ઇઝી ચેપ્ટર હોય છે, બહુ જાજુ ટેન્શન લેવા જેવું છે નહીં. એક જ વખત પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત રહેશે એમાં, બીજી વખત તમારે ખોટો કોઈ પણ જાતનો સમય બગાડવાની જરૂરિયાત એક્ઝામ માટે રહેશે નહીં. અમુક જ એવા ચેપ્ટર હોય કે જેની તમારે રેગ્યુલરલી, રૂટીનલી તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ સિમ્પલ. બાકી તો બધા સિમિલર ટાઈપના ક્વેશ્ચનો હોય છે સિમ્પલ, તેમાં કંઈ વાંધો ના આવે. નેક્સ્ટ જોઈએ આપણે, સોનું, હીરો, ચાંદી, પિત્તળ.
તો ઘણા લોકો આમાં ભૂલ કરી આવતા હોય છે, ઘણા લોકો પિત્તળ જવાબ માર્ક કરી આવશે. સિમ્પલ, અત્યારે તમને પણ કરવા દો તો તમારામાંથી અમુક લોકો જરૂર પિત્તળ અત્યારે વિચારી લીધું હશે કે આનો આન્સર પિત્તળ આવવો જોઈએ, પણ દેટ ઇઝ રોંગ. સિમ્પલ, કારણ કે એ એવી રીતે વિચારે કે સોનું, હીરો, ચાંદી આ તો બધી કિંમતી વસ્તુઓ છે સિમ્પલ, તો પિત્તળ અલગ કરી નાખીએ. નો, આપણે એને કઈ રીતે કરવું પડે તો કે સોનું એક મેટલ છે, ચાંદી પણ એક મેટલ કહેવાય, પિત્તળ પણ એક મેટલ કહેવાય, હીરો કોઈ મેટલ નથી. સિમ્પલ, હીરો કોઈ મેટલ નથી. એટલે તમારો જવાબ શું આવે તો કે હીરો. એટલે આવી ટાઈપની ભૂલો એક્ઝામમાં થતી હોય, જનરલી આપણે એમ લાગે બહુ ઘણા લોકો ફટાફટ ઉતાવળ બહુ કરી નાખે આમાં. આમાં હું ઓલરેડી તમને કંઈ સમય જાજો લાગે તેવા ક્વેશ્ચનો નથી, તો નિરાતે એક એક ઓપ્શનને વ્યવસ્થિત વિચારો, તે વિચારી અને પરફેક્ટલી દિમાગને સેટ કરો કે કયો આન્સર એમાં બની શકે. તે તમારે જોઈને કરવું જોઈએ, તો સારામાં સારો સ્કોર આની અંદર તમારો બની શકે. આ ટાઈપના પ્રશ્નોમાં જો તમારો એક માર્ક જાય ને તો દેટ ઇઝ વેરી બેડ એમ સિમ્પલ, કારણ કે આ તો સૌથી ઇઝીએસ્ટ પોર્શન છે, આમાં તો એકેય માર્ક જવો જ ના જોઈએ. જેમ કે આપ્યું છે, ઘણા લોકોમાં ભૂલ કરી આવશે, મુંબઈ, લંડન, ન્યુયોર્ક, ચીન. તમે વિચારો તો કે તમારો આન્સર શું આવે છે. 5 સેકન્ડનો તમને ટાઈમ આપું છું. ઓકે, ઓલમોસ્ટ લોકોએ વિચારી લીધું હશે, એમાં અમુકનો આન્સર આની અંદર મુંબઈ આવેલો હશે, દેટ ઇઝ કન્ફર્મ સિમ્બલ. પણ તમે પ્રેક્ટિકલી જુઓ તો કે કેવી રીતે એને વિચાર્યું છે, તો આ બધા બહારની વસ્તુ છે, લંડન, ન્યુયોર્ક, ચીન, તો મુંબઈ અમુકના આન્સર આવી ગયા હશે, દેટ ઇઝ કન્ફર્મ, પણ દેટ ઇઝ રોંગ. કારણ કે મુંબઈ, લંડન અને ન્યુયોર્ક આ ત્રણેય એક સિટીના નામ છે, આ ત્રણેય શું છે, એક શહેરના નામ છે, સિટીનું નામ છે શહેરનું, જ્યારે કે ચીન કોઈ શહેરનું નામ નથી. ચીન તો શું છે, એક દેશનું નામ છે. એટલે અલગ શું થશે તો કે ચીન છે તે અલગ થશે. એટલે આવી ભૂલો જનરલી થતી હોય છે એક્ઝામમાં. અત્યારે તમને એમ લાગશે આ તો બહુ સિમ્પલ છે સિમ્પલ, પણ જે તમે હમણાં થોડી વાર પહેલાં ભૂલ કરી કે મુંબઈ તમે આન્સર માર્ક કર્યો હોય છે ઘણા લોકોએ, તેવી ભૂલ ના થાય એટલા માટે સમજીને કરવું. જે પ્રશ્ન આપ્યા છે તેમાં મેજોરિટી શું ઇન્ડિકેટ કરે છે, તો મુંબઈ, લંડન, ન્યુયોર્ક આ બધા સિટીના નામ છે, શહેરના નામ છે, ચીન એક દેશનું નામ છે. અહીંયા જો તમને સંઘાઈ અથવા તો તમને બેઇઝિંગ અથવા તો વુહાન, જ્યાંથી હમણાં કોરોના વાયરસ થયેલો ઉદ્ભવ તે વુહાન આપેલું હોય, તો આપણે મુંબઈ માર્ક કરત, કારણ કે ત્રણ બહારના સિટીના નામ થઈ ગયા અને મુંબઈ છે તે ભારતનું સિટી થઈ ગયું, એટલા માટે આપણે આનું માર્ક મુંબઈ કરી શકત. પણ અહીંયા ચીન એક દેશનું નામ આપ્યું છે એટલા માટે ચીન આવે. જો તમે 5 સેકન્ડનો ટાઈમ આપું છું તમારી રીતે પહેલાં એકવાર વિચારીને આન્સર કાઢો. ઓકે, હવે આમાં ઘણા બધાને શું પ્રોબ્લેમ પડી હશે, તો પહેલાં તો એને ઈ જ નહીં ખબર હોય કે ખડગ એટલે શું. એટલે એક્ઝામમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એવું નથી કે ભાઈ ચારે ચારના મતલબ તમને ખબર હોય તો જ તમે જવાબ કાઢી શકો. ઘણાની ખબર જ નહીં હોય કે ખડગ એટલે શું, પણ તમે બાકીના ઓપ્શનને મેજોરિટી શું કહે છે તે વિચારો એકવાર. જો છરી છે તો છરી, ખડગ, તલવાર અને બંદૂક, તો વિચારો સિમ્પલ કે આ ત્રણે ચારે ચાર વસ્તુ છે. હાલો, ચારે ચાર વસ્તુ કોકને મારવા કામ આવે, પણ ચારે ચાર વસ્તુઓ આપણે શું કરવા કામ આવે એ નથી વિચારવાનું. ચારમાંથી ત્રણ એવી શું છે જે બાકી બધાથી અલગ પડે છે તેવું વિચારવાનું. ત્રણમાં તમને ખડગ એટલે શું કદાચ ખબર ના હોય તો તમે એટલું તો સમજી શકો કે છરી છે તે કોઈ વસ્તુ કાપવા માટે કામ આવે, તલવાર પણ કોઈ વસ્તુ કાપવા માટે કામ આવે, બંદૂક કોઈ વસ્તુ કાપવા માટે કામ આવે નહીં. એટલે ખડગ છે તે પ્રાચીન સમયની અંદર એક આખો તીખો, આખો એકદમ ધારદાર એક પથ્થર જેવું હતું સિમ્બલ, જેનાથી તે લોકો ઝાડ, પાન અથવા પશુઓને કટિંગ કાપવા માટે તેનો ઉપયોગ કરતા. એટલે કે છરી, ખડગ અને તલવાર આ ત્રણે ત્રણ વસ્તુ શું કરવા ઉપયોગ થતી, તો કે કોઈ વસ્તુ કટ કરવા માટે, બંદૂકનો ઉપયોગ કોઈ વસ્તુ કાપવા માટે ના થાય. એટલે તમારો જવાબ થઈ જશે બંદૂક. એટલે પ્રેક્ટિકલી તમારી જે ભૂલ થઈ છે જે પ્રશ્નની અંદર, તેને તમે સમજો, વ્યવસ્થિત રીતે તમે તેના કોન્સેપ્ટને દિમાગમાં ઉતારો અને પછી આની થોડીક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લ્યો. એક્ઝામમાં જરાય ઉતાવળ નહીં કરવાની, જસ્ટ તમારે સમજવાનું કે ભાઈ પ્રશ્ન છે એમાંથી ત્રણ કયા મોસ્ટ સિમિલર વસ્તુ ઇન્ડિકેટ કરે છે અને બાકીનો અલગ કયો છે તે જ વિચારવાનું છે. જેમ કે નેક્સ્ટ આપ્યું છે, વિચારો જોઈ, 5 સેકન્ડનો ટાઈમ આપું છું. ઓકે, હવે ઘણા બધા આમાં વિચારી લીધું હશે સિમ્પલ, અલગ અલગ આન્સર આપી દીધા હશે. ઘણા બધા વિચાર્યું છે ઇન્દિરા ગાંધી, કે ભાઈ રાજીવ ગાંધી, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ત્રણે ત્રણ મેલ છે, ઇન્દિરા ગાંધી ફિમેલ. એટલે એવો ઓપ્શન ઘણા બધાને આન્સર આવી ગયો હશે. પણ તમે પ્રેક્ટિકલી વિચારો કે ભાઈ મોસ્ટ સિમિલરિટી વસ્તુ શું છે, તો આપણે જોઈને સમજી શકીએ કે ઇન્દિરા ગાંધી છે તે વડાપ્રધાન રહી ચૂકેલા, રાજીવ ગાંધી વડાપ્રધાન રહી ચૂકેલા,
જવાહરલાલ નહેરુ પણ વડાપ્રધાન રહી ચૂકેલા, મહાત્મા ગાંધી વડાપ્રધાન હતા નહીં. એટલે બાકીના ત્રણ વડાપ્રધાન છે, જ્યારે કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે, એટલે એ બાકી બધાથી અલગ પડશે. એટલે બસ આવી નાની મોટી ભૂલો થતી હશે. જો તમારો જવાબ મહાત્મા ગાંધી જ આવ્યો હોય તો કોઈ વાંધો જ નથી સિમ્પલ, પણ એનો જે આન્સર છે તેનાથી જો તમારો જવાબ અલગ આવતો હોય તો થોડું તમે એનાલિસિસ સરસ રીતે કરો તો આનો તમારે એક માર્ક ફોર શ્યોર મળી રહી એક્ઝામમાં. જેમ કે નેક્સ્ટ આપ્યું છે, ફટાફટ 5 સેકન્ડ આપું છું. ઓકે, ઘણા બધા અલગ અલગ વસ્તુ વિચારી લીધી છે સિમ્પલ, ભાઈ મંગળ છે, ચંદ્ર છે, પૃથ્વી છે, આ તો શું છે તો કે એક ટાઈપના ખડકો છે સિમ્બલ, પરંતુ સૂર્ય છે તે પોતે એક સ્વયં પ્રકાશિત છે, એવું બધું અલગ 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 વિચારીને કર્યું હશે. ચંદ્ર ઉપર પણ લાઇટ છે તો સૂર્યની પરાવર્તિત લાઇટ છે, એવા અલગ અલગ વસ્તુ વિચારી છે. પણ મેં તમને જેમ કીધું તેમ મેજોરિટી વસ્તુ વિચારો. મેજોરિટી, તો મેજોરિટી વસ્તુ શું થાય છે, તો મેજોરિટી વસ્તુ છે જો આપણે ગ્રહ તરીકે વિચારત તો બે ઓપ્શન આઉટ થઈ જાત, કારણ કે ગ્રહ બે છે, મંગળ અને પૃથ્વી, તો બે ઓપ્શનને તો આપણે આઉટ નથી કરવાના, એક જ ઓપ્શન આઉટ કરવાનો છે. તો ત્રણમાં સિમિલેરિટી શું છે એ જોવાનું. તો મંગળ, પૃથ્વી અને સૂર્ય, સૂર્યમંડળના આ સભ્યો છે. સૂર્યમંડળના સભ્યોનો આપણે એક ટોપિક કરેલો જે તે ટાઈમે, તેમાં કીધેલું છે ભાઈ સૂર્યમંડળના સભ્યો કેટલા હોય છે, તો કે 8 ગ્રહો અને એક સૂર્ય પોતે પ્લસ 8 ગ્રહો. 8 ગ્રહો, 9 ગ્રહો હતા પણ પ્લુટોની માન્યતા રદ થઈ ગયેલ હોવાના હિસાબે હવે 8 ગ્રહ, એટલે સૂર્યમંડળની સંખ્યા કેટલી થાય, 9. ચંદ્ર છે તે સૂર્યમંડળમાં સમાવેશ ના થાય. ચંદ્ર શું છે, તો ચંદ્ર છે ઉપગ્રહ. ચંદ્ર ઉપગ્રહ છે. કેનો ઉપગ્રહ છે, તો કે પૃથ્વીનો. તો તમારો જવાબ શું આવશે, તો કે ચંદ્ર. બહુ સિમ્પલ ક્વેશ્ચનો છે, ખાલી લોજિક પરફેક્ટલી લગાવવાનું છે, બીજી કોઈ ટેન્શનવાળી વસ્તુ નથી. જ્યારે આપણે ચાલુ કર્યો આજનો સેશન ત્યારે જ મેં શરૂઆતમાં કીધું કે આની અંદર મુખ્યત્વે 3 પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. તેમાંનો પહેલો પ્રકારના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી કે જેમાં તમને કોઈ પર્ટિક્યુલર શબ્દ આપેલો હોય તે શબ્દમાંથી તમારે અલગ પડતો શબ્દ જે બાકી 4 ઓપ્શનમાંથી બાકીના 3 ઓપ્શનથી બિલકુલ અલગ પડે તે તમારે શોધવાનું હોય. હવે બીજા પ્રકારના પ્રશ્નો છે જેમાં તમને કોઈ પર્ટિક્યુલર સંખ્યા આપેલી હોય, ગણિતની કોઈ પણ સંખ્યા આપેલી હોય, તો સંખ્યામાં તમારે કયા કયા લોજિક વિચારવા જોઈએ તમારે, તો કે કંઈક ગુણાકાર અથવા ભાગાકારનો કોન્સેપ્ટ આપી શકે છે તમને. બીજું તમને વર્ગ અથવા ઘનનો કોન્સેપ્ટ આપી શકે છે, વર્ગ અથવા ઘન, ગુણાકાર ભાગાકાર વર્ગ અથવા ઘનનો. ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેમાં ભૂલ કરતા હોય, અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ આપી શકે છે. અવિભાજ્ય સંખ્યા એટલે શું, તો કે 2, 3, 5, 7, 11, 13 વગેરે જેને પોતાની વડે જ ભાંગી શકાય, બીજા કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં, કાં તો પોતાની વડે અને એક વડે જ ભાંગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. તો આ રીતના અલગ અલગ સંખ્યાના કોન્સેપ્ટ બનતા હોય છે, આટલા તમે ખાસ ધ્યાનમાં રાખો. જેમ કે અહીંયા તમે જુઓ તો કે 6 થી 16, 6 જેમ 16 આપ્યું છે તો કઈ રીતે બને, તો કે 6 તેરી 18 - 2, 6 તેરી 18 - 2, અથવા તો શું કરી શકીએ આપણે, તો કે 6 દુ 12 + 4. એટલે બે વસ્તુ આપણે વિચારી, એક પ્લસવાળી અને એક માઇનસવાળી. હવે આપણે જોઈએ નેક્સ્ટમાં, તો 7 તેરી 21 - 2 થાય છે, તો કે ના. 7 ચોકુ 28 + 4 થાય છે, તો કે ના. 7 દુ 14 + 4, ના. 10 તેરી 30 - 2 થાય છે, તો હા, આઈડિયા આવી ગયો આપણે કે 10 તેરી 30 - 2. એવી જ રીતે અહીંયા જોઈએ તો 11 તેરી 33 - 2 એટલે 31 મળી જશે. તો દેટ ઇઝ કન્ફર્મ કે પહેલી સંખ્યામાં 3 ગુણાવી અને -2 કરવાનું છે, એટલે આપણો જવાબ થઈ જશે 7:9. હવે દર વખતે એવું જરૂરી નથી કે જે કોન્સેપ્ટ અત્યારે આપણે અહીંયા જોયો તે જ કોન્સેપ્ટ તમને એક્ઝામમાં આવે, એના સિવાયના પણ કોન્સેપ્ટ હોઈ શકે. આ ખાલી તમને એક આઈડિયો આપવા માટે વસ્તુ હોય સેશનમાં કે ભાઈ આ પ્રકારની વસ્તુ તમારે એક્ઝામમાં કરવાની હોય. જેમ કે અહીંયા આપ્યું છે આપણે 11, 7, 13, 12, તો વેરી સિમ્પલ ક્વેશ્ચન, બટ ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે. આની અંદર ફક્ત અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ છે. અવિભાજ્ય સંખ્યા એટલે શું, હમણાં તમને કીધું તો 12 છે તે અવિભાજ્ય સંખ્યા ના કહેવાય, તો તે અલગ પડી જશે. એટલે સંખ્યાઓ આપેલી હોય તો ચોક્કસ વર્ગ, ઘન, અવિભાજ્ય સંખ્યા, ગુણાકાર, ભાગાકાર વગેરે તમને કોન્સેપ્ટ આપી શકે છે, તે પરફેક્ટલી વિચારીને તમારા આન્સર લગાવવાના. જેમ કે નેક્સ્ટમાં કીધું છે અહીંયા આપણી પાસે જો તમે, તો કે 27, 125, 16 અને 8 આવી રીતના આપણે સંખ્યાઓ આપેલી છે. 16 જોઈને તમને એમ થાય કે ભાઈ આ ચોક્કસ વર્ગ છે, એટલે ચોકે 16 થાય, રાઈટ સિમ્પલ. પણ બીજે ક્યાંય સેટ આવે છે તે વસ્તુ, તો કે ના.
એટલે આ એક ચોક્કસ વર્ગ દેખાય છે, પણ અહીંયા તો અહીંયા શું છે તો કે તનનો ઘન કહી શકીએ આપણે એના. આવા આ ટાઈપના ક્વેશ્ચન માટે તમારે એક તો વસ્તુ ખાસ ધ્યાન રાખો, એકથી દસના વર્ગ અને એકથી દસના ઘન તમને પરફેક્ટ હોવા જોઈએ. એકથી દસના વર્ગ અને એકથી દસના ઘન આ તમને પરફેક્ટ હોવા જોઈએ, તો તમે આને ફટાફટ કરી શકો. જેમ કે તમે જુઓ તો ત્રણનો ઘન થાય 27, એટલે 3નો ઘન 3 × 9 = 27, 525 125 એટલે 5નો ઘન 5 × 25 = 25, 5 × 125 = 125, આ 4નો વર્ગ થયો 8 એટલે 2નો ઘન. એટલે બધી સંખ્યા કોઈ સંખ્યાનો ઘન છે, જ્યારે 16 કોઈનો ઘન નથી, એટલે એ ઓડ વન આઉટ એટલે અલગ પડી જશે, તો તે તમારો જવાબ સેટ થઈ જશે. એટલે આ સંખ્યા આપેલી હોય તો સંખ્યામાં મુખ્યત્વે આ પ્રકારના વસ્તુઓ આપેલી હોય તે તમારે કરવાની હોય. હવે છે અહીંયા આલ્ફાબેટ. આલ્ફાબેટ આપેલા હોય તો તમારે જનરલી કોન્સોનેટ અને ઓવેલ, સ્વર અને વ્યંજનનો કોન્સેપ્ટ લગાડવાનો હોય. તો તમે જુઓ એ ઈ આઈ ઓ યુ કોન્સોન ઓવેલ્સ કહેવાય, એસ છે તે ઓવેલ ના કહેવાય, એટલા માટે એ અલગ પડી જશે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. પરંતુ આલ્ફાબેટવાળામાં મુખ્યત્વે સ્ટેપ કાઉન્ટિંગના પ્રશ્નો હોય છે. મુખ્યત્વે સ્ટેપ કાઉન્ટિંગ એટલે શું, તો કે તેના પોઝિશન ગણવાની તમારે, કાં તો ફોરવર્ડ હોય, કાં તો ફોરવર્ડ અને કાં તો બેકવર્ડ, ફોરવર્ડ અથવા બેકવર્ડ. સિમ્પલ, ખાસ સમજો. ફોરવર્ડ એટલે એ ટુ ઝેડનો સંબંધ આપેલો હોય અને બેકવર્ડ એટલે ઝેડ ટુ એનો સંબંધ. જો તમે અહીંયા તો કે એક્સ વાય ઝેડ આ ઉલટું ચાલે છે, એટલે બેકવર્ડ આપ્યું છે એક્સ વાય ઝેડ. પછી જો તમે ટી યુ વી આર એસ ટી બધા કન્ફર્મ સિક્વન્સમાં છે, અહીંયા જો વી પછી ડબલ્યુ એક્સ આવવો જોઈએ, એટલે આ અલગ થઈ ગયો, કારણ કે એમાં વચ્ચે એક આલ્ફાબેટ મુકાઈ જાય છે. એટલે આ ટાઈપના ફોરવર્ડ બેકવર્ડના કોન્સેપ્ટ તમને આની અંદર પૂછાતા હોય છે. અને સ્ટેપ કાઉન્ટિંગ, વી પછી ડબલ્યુ એટલે એક સ્ટેપ, ડબલ્યુ પછી એક્સ એટલે વી પછી બે સ્ટેપ થયા, એટલે સ્ટેપ કાઉન્ટિંગના કોન્સેપ્ટ આની અંદર જોવા જોઈએ તમારે. જેમ કે અહીંયા તમે જુઓ તો કે એલ એમ એન ઓ એટલે કે પછી એલ એમ એન ઓ એટલે બે બે સ્ટેપ પછી આપેલું છે, કે પછી બીજા સ્ટેપે એમ અને બીજા સ્ટેપે ઓ, એટલે આ કોન્સેપ્ટ કયો થયો, તો કે ફોરવર્ડ. આની અંદર ફોરવર્ડનો લોજિક આપેલો છે, જસ્ટ ફોરવર્ડ. ફોરવર્ડ એટલે એ ટુ ઝેડ ચાલે છે અને બબે સ્ટેપનો કોન્સેપ્ટ છે, ટુ સ્ટેપ બે સ્ટેપ. સિમ્પલ. પછી જો જી પછી એચ આઈ જે કે એમાં પણ બે સ્ટેપ છે, આમાં પણ બે સ્ટેપ છે. અહીંયા ઈ એફ જી કન્ટિન્યુ છે, અહીંયા એ પછી બી સી ડી ઈ, તો આમાં પણ બે સ્ટેપનો લોજિક છે, બે સ્ટેપ પછી નેક્સ્ટ બને છે, એટલે આપણો ઓડ વન આઉટ શું થઈ ગયો, તો કે ઓપ્શન ક ઈ એફ જી. કારણ કે ઈ એફ જી કન્ટિન્યુ છે, બાકીના જે ઓપ્શન છે તેમાં બધામાં બબે સ્ટેપ છે. એટલે આ પ્રકારના પ્રશ્નો જે છે તે આ ચેપ્ટરમાંથી બનતા હોય છે, અને આના પ્રશ્નો ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. બહુ જ ઇઝી હોય છે, પરફેક્ટલી પણ આને જોવાનું તમારે, એની ઉતાવળ ખોટી નહીં કરવાની કે ફટાફટ આપણે કરી નાખીએ. એક્ઝામમાં ઘણા લોકો ઝડપથી કરવામાં આની ભૂલ કરી આવતા હોય છે, આમાં તેવી ભૂલ ના થાય તે ખાસ તમારે જોવાનું. સિમ્પલી તમારે ઓપ્શન જે આપેલા છે તેને કેરફુલી બે વખત વ્યવસ્થિત વિચારી અને કયો સેટ કરશો આન્સર તે જોઈ અને પછી જ આગળ વધવું. સિમ્પલ, આ ખાસ ધ્યાનમાં રાખો. સિમ્પલ. થેન્ક યુ.